નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ આપણે ડેલી કરંટ અફેર્સ ભણીએ છીએ યોજનાઓ ભણીએ છીએ અને આ તમામ લેક્ચર તમારા માટે એટલા ઇમ્પોર્ટન્ટ કે આવનારી પરીક્ષા માટે તમને સીધા સવાલ એક્ઝામમાં પૂછાશે તમને એનો ચોક્કસ લાભ થશે કેમ કે આપણે ખાસ એવા જ મુદ્દાઓ ધ્યાને લીધા છે કે જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આપણે યોજનાઓ પણ ભણ્યા છીએ સિત્તેર થી વધુ યોજનાઓ પાંચ સાત કે આઠ મિનિટનો એક વિડીયો એ કોઈ મોટી ડીલ નથી એ યોજના ભણવાથી તમને સીધો લાભ એવો થશે જ્યારે સવાલ પૂછાય ત્યારે તમને એ યોજના ભણેલા હશો સવાલ તમે અટેન્ડ કરી તમને સીધા માર્ક મળશે આપણે સામાન્ય રીતે સ્માર્ટ વર્ક કહેતા હોઈએ તો એવી જ એક યોજના આપણે તાજેતરમાં ભણવી છે અમૃત ભારત સ્ટેશન યોજના આ યોજના ડિસેમ્બર બે હજાર બાવીસમાં લોન્ચ થયેલી છે પણ અત્યારે કેમ ચર્ચામાં રહી કેમ કે લોકસભાની અંદર આ યોજના વિશે ચર્ચા કરવામાં આવેલી આપણે ડિટેલમાં ભણીએ કે આ યોજના શું કહે છે એનો ઉદ્દેશ શું રહેલો છે વગેરે આપણે જોઈએ અમૃત ભારત સ્ટેશન યોજના કે જેને ડિસેમ્બર કેન્દ્રીય રેલવે મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવી બટ ઓબ્વિયસ છે યોજનાનું નામ જ એવું છે અમૃત ભારત સ્ટેશન યોજના તો ભારત હવે તમને ખ્યાલ છે કે ભારતનું રેલવે નેટવર્ક ખૂબ મોટું રેલવે નેટવર્ક છે તો આ જેટલા પણ ભારતીય રેલવે સ્ટેશન છે ત્યાં માળખાકીય સુવિધાઓ ડેવલપ કરવા માટે એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ફેસિલિટીઓ ડેવલપ કરવા માટે ખાસ અમૃત ભારત યોજના લોન્ચ કરવામાં આવેલી છે જેમ કે રેલવે સ્ટેશનને વધુ સારું બનાવી દેવું ઉપર વ્યવસ્થિત એક પ્રકારે રૂફટોપ હોય એ મુજબ આયોજન કરવું રેલવે સ્ટેશન એરપોર્ટ જેવા દેખાવા લાગે એ પ્રકારનું આયોજન કરવા માટે એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટેની યોજના ભારતના રેલવે મંત્રાલયની યોજના એટલે અમૃત ભારત સ્ટેશન યોજના જેને ડિસેમ્બર બે હજાર બાવીસમાં લોન્ચ કરી હતી કેન્દ્રીય રેલવે મંત્રાલયે જોઈએ આપણે તેનો ઉદ્દેશ તેનો એમ કે આગામી વર્ષોમાં હજાર થી વધુ નાના સ્ટેશનોને આધુનિક બનાવવા અને આ રેલવે સ્ટેશનો માટેનો માસ્ટર પ્લાન તૈયાર કરવો અને તે માસ્ટર પ્લાનનું અમલીકરણ પણ કરવું અહીંયા શબ્દ એવો છે કે એક હજારથી વધુ રેલવે સ્ટેશન હવે તાજેતરમાં આપણા કેન્દ્રીય રેલવે મંત્રી કોણ છે અશ્વિની વૈષ્ણવ અશ્વિની વૈષ્ણવ એમણે લોકસભાની અંદર માહિતી આપી કે ભાઈ અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત કેટલા રેલવે સ્ટેશનોની પસંદગી કરવામાં કરવામાં આવી આવી છે છે તો કે રેલવે સ્ટેશનોની પસંદગી આવેલી તરત ખ્યાલ જાય કા અમૃત મહોત્સવ બરાબર એટ ધ રેટ સેવન્ટી ફાઈવ તો આ આંકડો તમને પૂછાય કે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત કેટલા રેલવે સ્ટેશનો રેલ્વે સ્ટેશનો પર આંતર માળખાકીય સુવિધામાં ફેરફાર કરવામાં આવશે લોકસભાની અંદર કેન્દ્રીય રેલવે મંત્રીએ જવાબ આપેલો કે આ યોજના અંતર્ગત બારસો પંચોતેર સ્ટેશન પસંદ થઈ ચુકેલા છે ત્યાં કામગીરી શરૂ થઈ ચુકેલી છે તો એ આપણે આગળ કે આ યોજના હેઠળ કયા પ્રકારની સુવિધાઓ રેલવે સ્ટેશન ઉપર આપવામાં આવશે તો જુઓ ભવિષ્યમાં રૂફ પ્લાઝા બનાવવા એટલે કે એક પ્રકારે રૂફ ટોપ બનાવવો રેલવે સ્ટેશનને સાચવવા માટે ખાસ મફત વાઇફાઈ પૂરું પાડવું ઘણા બધા રેલવે સ્ટેશન પર મફત વાઇફાઈ ઓલરેડી પહોંચી ચૂકેલા છે જેટલા પણ રેલવે સ્ટેશનો નાના રેલવે સ્ટેશન બાકી છે ત્યાં પ્રકારની સુવિધા પૂરી પાડવી ફાઇવજી મોબાઈલ ટાવર પૂરો પાડવો અનિચ્છનીય બાંધકામો દૂર કરવા હવે જે રેલવે પ્લેટફોર્મ હોય એની આજુબાજુમાં જે એવા બાંધકામો જેની કોઈ જરૂર નથી એવા બાંધકામો દૂર કરવા ત્યાર પછી યોગ્ય રીતે ડિઝાઇન કરાયેલા ચિહ્નો ત્યાર પછી સમર્પિત વોકવે ત્યાં વોકવે તૈયાર કરવો પછી પાર્કિંગ વિસ્તારો વ્યવસ્થિત કરવા સારી રીતે લાઇટિંગ કરી દેવી જેથી કરીને લાઇટિંગનો કોઈ પ્રશ્ન ન થાય છસો મીટરની લંબાઈવાળા તમામ સ્ટેશનો પર હાઈ લેવલ પ્લેટફોર્મ તૈયાર કરવા જેથી કરીને રેલવે આવે તો એક્ઝેક્ટ એના દરવાજાને માપનું એ આખું પ્લેટફોર્મ હોય તો છસો મીટર જેટલી લંબાઈવાળા જે રેલવે પ્લેટફોર્મ છે એને પણ આધુનિક બનાવવા અને દિવ્યાંગો માટે ખાસ વિશેષ સુવિધાઓ કે જેથી કરીને એમને કોઈ અડચણ ન આવે તો આ પ્રકારની આ પ્રકારના આયોજન અંતર્ગત એક યોજના છે નામ છે અમૃત ભારત સ્ટેશન યોજના બહુ સિમ્પલ સરળ મુદ્દો આ યોજનાનો ઉદ્દેશ્ય પહેલો કે બારસો ને પંચોતેર જેટલા રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવા ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ બનાવી બીજો સવાલ તમને પૂછાય કે આ યોજના કયા મંત્રાલયની છે તો યોજનાના નામ જ આવે નામમાં જ આવે છે સ્ટેશન